આ એક સત્ય ઘટના છે અને વર્ષોથી મારા સંગ્રહમાં મેં એની નોંધ કરેલી છે રહસ્ય કથા છે પણ આજે હું આપની સમક્ષ એ રજૂ કરવાનો પ્રયાસ કરું છું ફ્રાન્સનું રળિયામણું શહેર પેરિસ અને એમાં એક વૃદ્ધ દંપતી રહે પટી પત્ની બે વૃદ્ધ પેન્શનની આવક થોડી ઘણી બચત અને નાનકડું પણ એનું સુંદર મકાન આવું નિશ્ચિંત જીવન બંને જીવતા હતા હવે એમાં થયું એવું કે એકવાર એક ચોર એના બંગલામાં પ્રવેશ કર્યો ચોરે કંઈક લૂંટી જવાની ઈચ્છાની આરે એને પ્રવેશ કર્યો હોય છે અને જે કંઈ હતું આને ધમકી આપીને બે વ્રત તો એનો પ્રતિકાર તો કરી એમ હતા ને અમારી પાસે જે હોય એ આપી દીધું એમાં ચોર ડાકુ એ કીધું એટલે આ લોકોએ તો એની એની પાસે એવી કોઈ સંપત્તિ એ નહોતી મોટી પણ એને સુપ્રદ કરી દીધું ત્યાં સુધીને વાંધો નહોતો પણ ગમે તે થયું ને આની વિકૃતિ હોય આ યુવાનની એને બે પતિ ને પત્નીની વૃદ્ધ અને વૃદ્ધાની હત્યા કરી નાખી અને જે કંઈ લોટવાનું હતું એ નોટી અને એ રવાના થઈ ગયું ફ્રાન્સના પોલીસ ખાતાએ ઇન્ક્વાયરી શરૂ કરી અને ખાણા પ્રયાસના અંતે એક યુવાનને આ લોકોએ પકડી જેલ ભેગો કરી દીધો હવે બીજી વાત એ છે કે એ વખતે ફ્રાન્સના એક જગવિખ્યાત ડિટેક્ટિવ એને લોકો શેરલોક હોમ્સ ઓફ ફ્રાન્સ એમ બિરદ આપેલું લોકોએ એણે જેલમાં યુવાનની મુલાકાત લીધી એટલે એને એમ લાગ્યું કે આ યુવાન છે ને એ નિર્દોષ છે એટલે એણે પોલીસ ડિપાર્ટમેન્ટ સમક્ષ રજૂઆત કરી પેરિસના કે આ યુવાનને તમે પકડ્યો બરાબર પણ એ છે નિર્દોષ એણે આ હત્યા નથી કરી એટલે ઓલા લોકો કે ના અમે તો બસ જે કર્યું એ બરાબર જ છે અને તમને અમે હોય તો તમે ગોતી કાઢો હાજા ગુનેગાર અને આણે આ પ્રયાસો શરૂ કર્યા અને પ્રયાસ શરૂ તો કર્યો પણ એવો સજ્જડ પ્રયાસ કર્યો કે એને ગુનેગારને પકડી લીધું પકડી નાખો કેસ એનો તૈયાર કર્યો પુરાવા આ સે સહિત અને એની રજૂઆત થઈ સાક્ષી પુરાવો બધું એવું સજ્જડ હતું કે આ ગુનેગાર ડિટેક્ટીવે જે રજૂ કર્યો એ ગુનેગારને ફાંસીની સજા ફરમાવવામાં આવે હવે પેરિસમાં જ્યારે ફાંસી દેવામાં આવે ત્યારે વહેલી સવાર એટલે આઠેક વાગે ફાંસી ઘર આવી જાય પછી સિવિલ સર્જન આવી જાય પછી આ ડિટેક્ટિવ હાજર રહે પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટને એના અધિકારીઓ લાગતા ઓળખ્યા આ બધાની હાજરીમાં ફાંસી અપાય અને ત્યાર પછી સિવિલ સર્જનની ડિક્લેર કરે કે એનો અમલ બરાબર થયો છે મૃત્યુ પામ્યો છે કોઈના કારણે આ રીતે ફાંસીનો દિવસે નક્કી થઈ ગયો આ બધા અધિકારીઓ જે તે હતા હાજર થઈ ગયા મેજિસ્ટ્રેટ સાહેબ હતા સુપ્રિન્ટેન્ડન્ટ હતા એ બધા અન્ય અધિકારીઓ હતા ફાંસી ઘરની એની ટીમ આવી ગઈ પણ આ ડિટેક્ટિવ જેણે આ કેસ ડિટેક્ટ કર્યો હતો એ એટલા બધા નિયમિત હતા કે છેલ્લે ફાંસી દેવાને લો કે પાંચ જ મિનિટ બાકી હોય ને ત્યાં એ અવશ્ય દેખાય દે પણ તે દિવસે ગમે તે બન્યું આ ડિટેક્ટિવ અહીંયા હાજર ન રહ્યા પછી ફાંસીની તો પ્રક્રિયા પૂરી થઈ ગઈ ગુનેગારને ફાંસી દઈ દેવામાં આવી અને વાત નહીં વર્ષો મીડિયા વીતવા પણ ગમે તે બીટ ત્યારથી આ ડિટેક્ટિવ ન પેરિસમાં જોવા મળ્યો કે ન બીજે ક્યાંય ખાવ અજ્ઞાતવાસમાં એનું જીવન શરૂ થયું શરૂઆત બધાને નવાઈ લાગી કે આ કેમ થયું અને જ્યાં ત્યાં બધી તપાસ કરી લીધી પણ એનો ક્યાંય પત્તો જ ખાધો નહીં પછી તો વર્ષો વીતતા ગયા મેજિસ્ટ્રેટ સાહેબે રિટાયર થઈ ગયા ડિટેક્ટિવના ખાસ મિત્ર હતા અને સાહેબે નિવૃત્ત જીવન જીવતા હતા એમાં ગાર્ડનમાં હવાની મોર્નિંગ ટી લેતી વખતે સાહેબ પત્રો જોતા હતા મેજિસ્ટ્રેટ સાહેબ એમાં પરિચિત અક્ષરોવાળું એક કવર જોયું અને એને નવાઈ લાગી કવર ખોલી અને વાંચ્યું પણ એના આશ્ચર્યનો પાર ન એમાં એમ લખેલું હતું કે આપને યાદ હશે કે આટલા વર્ષ પહેલાં આ કેસ મેં ડિટેક કરેલો અને ગુનેગારને રજૂ કર્યો અને કોર્ટે એ ગુનેગારને ફાંસીની સજા ફરમાવી ફાંસી આપવાનો દિવસ જે દી હતું તે દે હું અચૂક હાજર જ રહેતો પણ તેર દિવસથી હું લાપટા છું ફ્રાન્સમાં અને અત્યારે જિંદગીના છેલ્લા વર્ષો હું વ્યતીત કરું છું હવે તો મૃત્યુ નજીક આવતું જાય છે અને એવા ગામડામાં હું જ્યાં રહું છું જ્યાં મને એક આ પ્રસિદ્ધ ડિટેક્ટિવ તરીકે કોઈ ઓળખતું નથી કોઈની પહેચાન નથી પણ મને એમ થઈ ગયું આ રહસ્ય મળતા પહેલાં હું આપને દર્શાવી દઉં આપને હું જાણ કરી દઉં મારે અજ્ઞાતવાસમાં આવું જીવન જીવવાની મને ફરજ એટલા માટે પડી કે જે ગુનેગારને પકડીને મેં કોર્ટમાં રજૂ કર્યો અને કેસ તૈયાર કર્યો એ મારો એકનો એક પુત્ર હતો મેં સમગ્ર જીવન રાષ્ટ્રની સેવામાં આ રીતે એક નિષ્ઠાપૂર્વક વિતાયું અને મારા પુત્રએ આવું કર્યું એને નાદેશી હું સહન ન કરી રહ્યો એટલે તેનીથી મેં પેરિસ છોડી દીધું અને આજે હવે આવા એક અજ્ઞાત અજ્ઞાતવાસમાં હું જીવું છું જે ગામમાં જીવું છે એમાં તો કોઈ ઓળખ નથી પણ એક મને દીકરાને મૃત્યુનો અત્યંત મને દુઃખ તો થયું જ પણ એની આરે પાછું એક આત્મસંતોષ એ થયો કે એક નિર્દોષ યુવાનને ફાંસીના માજડાથી હું બચાવી શક્યો મારા પુત્રને ફાંસી મળી અને એ નિર્દોષ એ યુવાન નિર્દોષ છૂટી ગયો એનો મને આત્મસંતોષ છે અને આ રીતે જ હું જીવન અહીં પૂરું કરવા ઈચ્છું છું અને આપને આ પત્ર લખી રહ્યો છું આમ આખો પત્ર પૂરો કરી નીચે એક સહી હતી હેનરી લાતુર હેનરી લાતુર નામના ફ્રાન્સના ડિટેક્ટિવની આ સત્ય ઘટના છે અને માનવતાનો કર્તવ્ય નિષ્ઠાનો અને ફરજ અંગેની સમાનતાનો ઉદમ ઉત્તમ ઉદાહરણ આ પ્રસંગ પૂરો પાડે છે આભાર ધન્યવાદ